પ્રણામ દર્શક મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીવીમાં આપનું સ્વાગત છે ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા વિશિષ્ટ મહાનુભાવ છે કે જો એ મારા તમારા જેવા હજારો હજારો લોકોના દિલ ચીરી નાખ્યા છે અને તેમના માટે તબીબી જગતનો અતિ પ્રતિષ્ઠિત કહેવાય તેઓ ડૉક્ટર બીસી રોય એવોર્ડ અને રાષ્ટ્રપતિના પદ્મશ્રી સન્માનથી તેઓને સન્માનિત કરાયા છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભારતના પનોતા પુત્રના ગુજરાતના ગૌરવ એવા ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલ આજે આપણી વચ્ચે છે છે ઓફ ધ રેકોર્ડના મંચ પર ખૂબ ખૂબ સ્વાગત થેન્ક યુ લોકોના દિલ ચીરી નાખવાના ક્યાંથી આવ્યા ત્યાંથી વાતની શરૂઆત કરીએ પછી પ્રશ્નોત્તરી કરીએ માં પહેલું તો એ કે હું દિલ ચીરતો નથી હું ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ છું ઓકે મારું કામ નસ માંથી પંચર કરી હૃદય સુધી પહોંચી અને ઓછામાં ઓછી આપ કરી ઓકે કે ઓછામાં ઓછો ટ્રોમા કરી અને દર્દીના હૃદયમાં રહેલા બ્લોક કે વાલમાં રહેલા અવરોધો દૂર કરવાનો છે અત્યાર સુધીની આપની સફર આ સુધી પહોંચ્યા એક કેવી રહી ઓગણીસો ને એકાણુંમાં હું એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે યુએન મહેતામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં જોઈન થયો સત્તાણું સુધી ત્યાં ફૂલ ટાઈમ તરીકે રહ્યો એસોસિએટ પ્રોફેસર તરીકે નીકળ્યો પછી જુદી જુદી હોસ્પિટલોમાં કામ કર્યું બે હજાર આઠથી વીએસની અંદર માનદ ઓન પ્રોફેસર ઓફ કાર્ડિયોલોજી તરીકે અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરું છું અને છેલ્લા ત્રણ વર્ષથી હું મારી પોતાની જે એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં હું હૃદયના બધા વિવિધ રોગો ઉપર દર્દીઓની ટ્રીટમેન્ટ કરી સામાન્ય માણસને સમજાય એવી રીતે કેવું હોય તો આ હૃદયરોગ શું છે અને શા માટે થાય છે આપણે જે હૃદય રોગનો કોમન માણસ મેન જે મિનિંગ કાઢે છે એ હૃદયની અંદર રહેલા અવરોધો છે એ ખોલી અને એ અવરોધો છે એના કારણે ઉત્પન્ન થતા જે દુખાવા અને હાર્ટ એટેક કેન્જા એના જે છે એ જ સમજે છે પણ હૃદયની અંદર ઘણી બધી વસ્તુઓ છે હૃદયને જે લોહી સપ્લાય કરતી કોર્નરી નળીઓનો પ્રોબ્લેમ હોય એ સિવાય વાલનો પ્રોબ્લેમ હોઈ શકે એની અંદર વિવિધ પ્રકારના બીજા જે સ્ટ્રકચર્સ છે એના પ્રોબ્લેમ હોઈ શકે કાણા હોઈ શકે કે નળીઓની રચના ઉલટસુલટ હોઈ શકે જે બ્લુ બેબી સિન્ડ્રોમ જે કહે છે અને ઘણી બધી વસ્તુઓ છે પણ આ થવાના વિશેષ કારણો શું હોય ચરબી જામવાની પ્રક્રિયા છે એના અનેક રિસ્ક ફેક્ટર છે જેમ કે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર તમાકુનું સેવન સ્મોકિંગ બરાબર છે આ તમામ ઉપરાંત સૌથી વધારે અગત્યનું જે રિસ્ક ફેક્ટર આપણે ગણીએ તો એ વારસાગત જે લક્ષણો ઉતરે છે એ છે ઓકે તે જે આપની ખ્યાતિ એક ડૉક્ટરથી પણ વિશેષ એક વૈજ્ઞાનિક તરીકેની પણ થાય છે એના માટે આપનું પાપા કેથેટર કારણ છે એ પાપા કેથેટરની વિશેષતાઓ શું છે એ ખાસ કહો ટ્રાન્સ રેડિયલ જ્યારે સુધીરભાઈ આ ડેવલપ કરવાનું ચાલુ કર્યું બે હજારની સાલમાં એ વખતે આ પ્રક્રિયા લોકો બધા થા સાથરની નસમાંથી જતા હતા અને અમે ઘણા બધા પ્રોબ્લેમ્સ એ વખતે ફેસ કર્યા અંદરથી એ લોકોએ બહુ પથ્થરો માર્યા બહારથી બી બહુ લોકોએ પણ અમે ગમે તેમ કરીને આ ડેવલપ કર્યું ઓકે કે કરવું હતું દર્દીના ફાયદામાં હતું અને દર્દીનો કોમ્પ્લિકેશન રેટ ઘટતો હતો એટલે કર્યું પણ એમાં જે પ્રોબ્લેમ શું હતો કે બધી જ જે ઇન્ટરવેન્શનની જે કંપનીઓ છે એ પગની નસમાંથી જે કેથેટર લઈ જાય હૃદયની અંદર એન્ગેજ કરવા માટે એના જ શેપના બનાવતી હતી એટલે આ આના કાંડાની નળી માટે બી શરૂઆતમાં અમારે એ કેથેટર વાપરવા પડતા એમાં તકલીફ બહુ પડતી પછી અમે આ ડિઝાઇન આખી બનાવી કે જેથી કોઈ બી ઈવન નવો માણસ હોય નવો કાર્ડિયોલોજીસ્ટ હોય એ બી બહુ સરળતાથી એ હૃદયની નળીની અંદર એન્ગેજ કરીને કામ કરી છે તો ડૉક્ટરોને પણ ટ્રેન કરતા હશો અથવા એને લગતી વ્યવસ્થાઓ કેવી રીતના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થતી હશે ડૉક્ટરોને ટ્રેન કરવાનું તો કામ અમે કર્યું છે અને એ વસ્તુનો મને બહુ જ આત્મસંતોષ છે કે કોઈ બી નવી ટેકનિક કે ટેકનોલોજી ઘણી વખતે આ ફિલ્ડમાં કે કોઈ બી મેડિકલ ફિલ્ડમાં આવતી હોય તો મોટાભાગના લોકો અંડર ધ સ્લીવ રાખતા હોય ને એ ના કરે જે અમે મુઠ્ઠી કોઈ દિવસ બંધ રાખી નથી જે આવડ્યું છે જે શીખ્યા છે કે જે નવું ડેવલપ કર્યું છે એ મેક્સિમમ લોકોને શીખવાડવા માટે પ્રયત્ન કર્યો છે અને એના માટે જુદા જુદા કોર્સ દર ટ્રાયકો અમારો દસ કોર્સ પતી ગયા દર વર્ષે સાડી ચારસો લોકો ટ્રેન થાય છે અત્યાર સુધીમાં કાર્ડિયોલોજીસ્ટ કાર્ડ ઇન્ટરવેન્શનલ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ ખાલી ભારત દેશમાં નહીં પણ દુનિયાના અમેરિકાથી ને યુરોપથી બી લોકો શીખવા આવે છે આજુબાજુના કન્ટ્રીઝમાંથી આવે ત્રણ હજાર ઉપર કાર્ડિયોલોજીસ્ટ આની અંદર ટ્રેન કર્યા છે અને બે લખ્યા જે અમેરિકાથી પબ્લિશ થયા અને અત્યારે ટેક્સ્ટબુક તરીકે ચાલે છે છેલ્લા કેટલાય વર્ષોથી અથવા તો દાયકાઓથી ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ રોગના નિદાનની પદ્ધતિ દર્દીની માટે સરળ અને સચોટ બનતી ગઈ છે એટલે ટેકનોલોજીના વિકાસની સાથે હોસ્પિટલો આજે ધમધમતી જોવા મળે છે ડોક્ટરો પણ ખૂબ શ્રીમંત થતા જાય છે સાધનો પણ અતિ વિકસિત છે પણ દર્દીને શું લાભ થયો એ જ્યારે વિચાર આવે ત્યારે હજી કંઈ સૂચતું નથી આપનું શું પ્રતિક્રિયા છે ભારત દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારે સુધીરભાઈ એવરેજ આયુષ્ય પુરુષનું કે વર્ષ હતું ઓકે અને સ્ત્રીનું એવરેજ આયુષ્ય કે ત્રેપન વર્ષ ઓકે જે અત્યારે બંનેના આયુષ્ય પુરુષનું અડસઠ કે ઓગણસીર વર્ષ છે અને સ્ત્રીનું એવરેજ આયુષ્ય ભારત દેશની અંદર એકોતેર કે બોતેર વર્ષ એટલે આપનું કેવું એમ છે કે આ કાર્ડિયોલોજીના વિજ્ઞાનનું પ્રદાન છે કાર્ડિયોલોજીમાં ના જે આ બધી શોધ થઈ અને એના કારણે જલ્દી નિદાન થયું અને જલ્દી સારવાર થાય રોગને તમે મટાડી તો શકતા જ નથી પણ એટલીસ્ટ જ્યારે જ્યારે એનો મેજર એટેક આવે ત્યારે એને પાછો ઠેલો અને ફરીથી જે હૃદયની ક્ષમતા ઉપર અસર થતી અટકાવો તો હૃદય વધારે હેલ્ધી અને એક લેવલે ચાલ્યા કરે એના કારણે આખી દુનિયામાં સરેરાશ આયુષ્ય જે વધ્યું છે એમાં હૃદયના જે ફિલ્ડની અંદર જે થયેલા સંશોધનો છે એનો સંપૂર્ણ ફાળો છે હું કહેતો નથી પણ એનો ઘણો મોટો ફાળો છે તેજો આપની વાત સંમત પણ પહેલાં કેન્સરથી લોકો ગભરાતા હતા આજે રોગનું નામ પડે એ ભેગું દર્દી ફફડી ઉઠે છે એને દર્દથી એનો ડર નથી પણ એક વાત જે લોકોના મનમાં છે એવી છે કે રોગની ફરિયાદ લઈને જઈશું કોઈ પણ ડોક્ટર પાસે તો એ કાં તો રોગની શરૂઆત હશે ઉપચારની શક્યતાઓ વધારે હશે છતાંય તે એને ઓપરેશન ટેબલ પર સુડાવી દેશે કાંઈ એને એન્જિયોપ્લાસ્ટી કરી દેશે કાંઈ એને બાયપાસ કરી દેશે અને મહદઅંશે કમનસીબે કે જરૂરિયાત પ્રમાણે એ સાચું પણ હોય છે આપની શું પ્રતિક્રિયા છે તમે જે મુદ્દો ઉઠાવ્યો એ બહુ યથાર્થ છે અત્યારના જે આપણા જે ડિસ્કશનની અંદર હા બરાબર છે અમુક રીતે હું માનું છું કે સમાજમાં લોકોને ફફડાટ છે આ વસ્તુનું પહેલાના જમાનામાં જ્યારે લોકો ડોક્ટર પાસ જતા હતા તો ઉપરથી કોન્ફિડન્સ આવતો હતો એને બદલે કોન્ફિડન્સ વગર જાય છે કે સાલું કંઈ ના થઈ જાય આ તે આ કેમ થાય છે એની પાછળના કારણો તમે વિચારો તમે જ વિચારો દરેક ફિલ્ડમાં અમારા ફિલ્ડમાં એ બ્લેક શીપ છે કે જે ખોટું કામ કરતા હશે પણ એનો અર્થ એવો નથી કે આખું ફિલ્ડ ખરાબ છે દરેક ફિલ્ડમાં આવા બ્લેક શિપ હોય છે તમે મને કહો કે આ જ વસ્તુ હું તમને કહું હું તમારી ખુરશી ઉપર બેઠો છું હું તમારી સાથે વાત કરું કે ભાઈ જર્નાલિઝમમાં તો બહુ યલો જર્નાલિઝમ થયું છે અને બ્લેકમેલિંગ જ કરે છે આ તે તો તમને પોતાને એ વાત માટે તમારું શું કહેવું છે એ મને કહો એટલે આપની વાત સાચી છે કે દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે પણ હું હવે આપની વાત એટલે ખરાબ માણસો છે પણ સારા માણસો પણ છે ના એ આ વાત આપની સાચી પરંતુ માનો કે ડોક્ટર તેજસ પટેલ એટલે અગ્ર હરોળનું નામ પણ આપના વિશે પણ એવું કહેવાય કે એકદમ હોશિયાર પણ જો 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 આપનો એક ના નહીં

પટેલ માટે એવું કહે કે જો જોજો જો એન્જીઓપ્લાસ્ટી થઈ જશે આ થઈ જશે તે થઈ જશે આવું કહેવા વર્ગ ઊભો થયો છે એનો અર્થ એ કે હું મીડિયો ક્રિટીના સર્કલમાં નથી માણસ જ્યારે મીડિયો ક્રિટીમાં રમતો હોય ને ત્યારે એના કોઈ ક્રિટિક્સ ના હોય ક્રિટિક્સ ઉભા હું હું એક લેવલની ઉપર કામ કરી રહ્યો છું છું મારા મારા કામની નોંધ લેવાયેલી છે અને ક્રિટિક્સનો આભારી ક્રિટિક્સના લીધે હું હંમેશા ખૂબ સતર્ક અને સજાગ રહું છું હવે વાત રહી કે કોઈ દર્દીને આ કામ માટે ફોર્સ કર્યું હોય એવું કોઈ કે જે તો હું તમને આ વી ટીવી ના મંચ ઉપરથી આ ઇન્ટરવ્યુમાંથી ઓપન ચેલેન્જ આપું છું કે મારા જે પેશન્ટો જે હજારો પેશન્ટો કે લાખો પેશન્ટો ગુજરાતમાં ગુજરાતની બહાર ફરે છે તમે પકડીને લઈ આવો એક પેશન્ટ મારી પાસે કહ્યું હોય કે તેજસ પટેલે ઇમરજન્સીમાં ફોર્સફુલી મારું કામ કરી દીધું છે ખુબ સરસ વાત કરી આ ડિગ્રી હું પાછી આપી દઉં તેજસભાઈ ખાનગી હોસ્પિટલોની અંદર જેમાં આપની એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ છે તો લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા સુધીના રેટ લેવાય એટલે કિંમત પૂરી વસૂલવામાં આવે છતાંય સ્ટેન્ટને લગતા કે કેટલા બલૂનની ડિવાઇસ કે એ બધાનું સ્ટરિલાઇઝિંગ પછી એનો રિયુઝ કરવામાં આવે છે આ વાત કેટલા અંશે સાચી છે અથવા તો એવું હોય તો શા માટે હોય આ બહુ આ પણ તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રેઝ કર્યો છે પહેલાં પહેલાં કે પર્સનલ લેવલે હું વાત કરું તો બને ત્યાં સુધી રિસ્ટરિલાઇઝેશનની હું હિમાયત નથી કરજો દર્દીની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો બધા જ નવા સાધનો વાપરીએ બરાબર છે અને દર્દીને કઈને વાપરીએ છીએ દર્દીની આર્થિક આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોય અમારી ફીમાં કોમ્પ્રોમાઇઝ કર્યા પછી પણ એનું કામ થઈ શકે એવું ના હોય પણ એને અમારી પાસે જ કરાવવું હોય તો આનો ઉપયોગ કરવો પડે છે બીજું કે કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની બે હજાર બેમાં રિસ્ટરીલાઇઝેશનની ગાઈડલાઇન ઇન્ડિયન હાર્ટ જર્નલમાં ઓલરેડી પબ્લિશ થઈ છે સત્યવાન શર્મા યશ લોખંડવાલા આ લોકોએ કરેલી છે જેને ઓફકોર્સ અત્યારે રિવાઇઝ કરવાની જરૂર છે પણ એ ઓફિશિયલ યુઝ છે ઓકે એવું નથી કે તમે ના કરી શકો અચ્છા દર્દીને જાણ હોય કે દર્દી એમાં ના પડતો હોય દર્દીને જાણ અમે તો કરી દઈએ છીએ બીજી જગ્યાએ શું થાય છે શું નહીં એના વિશે હું આમાં ચર્ચામાં નહીં પડું આ એક જનરલ મારી બી એક બહુ જનરલ વાત છે અમે એપેક્સમાં તો બને ત્યાં સુધી અમે એ રીતે જઈએ છીએ વીએસની અંદર હું કામ કરું છું બરાબર છે કે મારી ટીમ કામ કરે છે પણ વીએસના જે પેશન્ટ આવે છે ને એને તો આ બધું પોસાય નહીં ફૂલ પેમેન્ટ ત્યાં અમારે આ જ રીતે કામ કરવું પડે અને વી આર ટ્રાઈંગ ટુ ગીવ દેમ યુ નો ઓપ્ટિમલ રિઝલ્ટ એઝ ફાર એઝ પોસિબલ જે બને એટલું અમે એમને રિઝલ્ટ આપવા પ્રયત્ન કરીએ આપે વીએસની વાત કરી મારી માહિતી છે ત્યાં સુધી ગુજરાત સરકારની એક મા યોજના છે અને વીએસની અંદર પણ જે પેશન્ટ આવે એને આજ કાર્ડિયો જે હૃદયનો પ્રોબ્લેમ હોય તો એને એન્જિયો એના માટે લગભગ ચોસઠ હજાર કે એવું એ કિંમતમાં આખું કરી દેવામાં આવે છે તો એક બાજુ ચોસઠ હજાર રૂપિયા છે એક બાજુ દોઢ લાખ કે બે લાખ રૂપિયા છે દર્દીનો રોગ એનો એ છે તો શું તફાવત આ તફાવત ક્યાં જસ્ટિફાઈ થતો હશે ક્યાં કોમ્પ્રોમાઇઝ થતું હશે હા આ પણ એક બહુ સારો પ્રશ્ન છે એક વસ્તુ કહું કે અમેરિકન કંપની કોઈ છે કોઈ બ્રિટિ યુરોપિયન કંપની છે અને કોઈ ભારત દેશમાં બન રહેલી કંપની છે આ બધા સાધનો બનાવે એ સાધનોના ભાવમાં ફરક હોય ઓકે બીજું કે અમેરિકન કંપનીની બી જુદી જુદી પ્રોડક્ટ હોય તો એમાં પણ જનરેશન પ્રમાણે ફરક પડે બરાબર છે હવે વીએસમાં જ્યારે કામ કરવાનું હોય હવે 54000 હજાર કે ચોસઠ હજારમાં જ્યારે એન્જો પ્લાસ્ટિક કરવાની હોય ત્યારે અમારે કંઈ એમાં એક લાખ રૂપિયાનો સ્ટેન્ડ વાપરીને કામ ના થઈ શકે ઓકે તો બેસ્ટ અવેલેબલ ઓલ્ટરનેટિવ કયો તો જે અવેલેબલ સ્ટેન્ડ છે એમાં ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા વાળો સ્ટેન્ટ જે દર્દીમાં રિઝનેબલી સારું કામ આપી શકે હોય એ જ વાપરવો પડે અને બીજા બધા સાધનો ઘણા બધા રીસ્ટરિલાઇઝ કરીને વાપરવા પણ આ દર્દીના જોખમે ના થાય જોખમ અમારું વધે છે હમ દર્દીનું તો બરાબર છે કે થોડુંક રિસ્ક વધે પણ સ્ટ્રેસ અમારો વધે છે કરવાવાળાનો ચોસઠ નો જે રેટ નક્કી થયો હશે એને માટે સરકારના તંત્ર દ્વારા આપના જેવા ખ્યાતનામ તબીબો કે પછી મેડિકલ એક્સપર્ટ કે એવા કોઈનો એપ્રોચ થતો હશે કે અધિકારીઓ પોતાની રીતે જ આ વસ્તુ નક્કી કરે આ વસ્તુની મને માહિતી નથી પણ એટલીસ્ટ મને મારો એપ્રોચ નથી થયો પણ આ બાબતે પણ સરકારશ્રીને કે હેલ્થ મિનિસ્ટરશ્રીને કે કોઈને પણ જો મારી મદદની જરૂર હશે કે મારા ગાઈડન્સની જરૂર હશે તો હું ચોક્કસ આપીશ કારણ કે ગુજરાતની જનતાનું હૃદયના રોગને રિલેટેડ જે હેલ્થનું જે કહેવાય કે સ્ટાન્ડર્ડ કે ધોરણ સુધરે એમાં ચોક્કસ રસ છે આજકાલ મલ્ટીનેશનલ કંપનીઓ અને હવે તો નેશનલ દવા ઉત્પાદક કંપનીઓ પણ એટલી બધી છે કે જેનો પ્રભાવ અને એક રીતનો દબાવ પણ ડૉક્ટરો પર હોય છે જે પ્રિસ્ક્રિપ્શન લખી દે છે પણ એ પણ એ

થવી જોઈએ ના જ થવી જોઈએ પણ ડૉક્ટરોની ગરબડો વધુ પડતી સરફેસ પર આવે છે અને એનું વધુ પડતું પ્રોજેક્ટ થાય છે અને મીડિયામાં બી એનું વધુ પડતું બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે હેમરિંગ થઈ રહ્યું છે પણ વાત રહી તો એક લેવલની દવાઓ તો વાપરવી જ જોઈએ અને ધારો કે કોઈ ઓરિજિનલ રિસર્ચ પ્રોડક્ટ હોય કંપનીની એ ડેફિનેટલી રેગ્યુલર બીજી પ્રોડક્ટ કરતાં થોડું વધુ સારું કામ કરતી જ હોય કારણ કે બાયોવેલીટીને બધું નેચરલી વધારે હોય કારણ કે ઓરિજિનલ રિસર્ચ પ્રોડક્ટ છે તો જેનેરિક દવાઓની છે આ હૃદયરોગના ક્ષેત્રે એનો કેટલો સદઉપયોગ થઈ શકે જેનેરિક દવાઓ પણ મોટી કંપનીઓ બનાવે છે એ કંપનીઓ દ્વારા જો ડિસ્ટ્રીબ્યુટ થતી હોય તો કદાચ મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ કે લોઅર ક્લાસમાં ચોક્કસ વાંધો નહીં પણ જે વ્યક્તિ પૈસા ખર્ચી શકે એવી હોય ને એને તો બેસ્ટ પોસિબલ ઓપ્શન આપો આ મારું પર્સનલ મંતવ્ય છે તે આપણો દેશ ઘણો આગળ વધી રહ્યો છે કૂદકે ને ભૂતકે તબીબી ક્ષેત્ર અને ખાસ કરીને કાર્ડિયોલોજી ક્ષેત્રે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતનું સ્થાન ક્યાં લાગે છે આપને આજથી જો તમે વીસ વર્ષ પહેલાંનો સિનેરિયો જુઓ કે પંદર વરસ પહેલાંનો તો ભારત અને ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝ જે છે યુરોપ ને અમેરિકા વચ્ચે લગભગ ત્રીસથી ચાલીસ વર્ષની ખાઈ હતી જે ત્રણ ચાર વરસ પહેલાંનો જે સીન હતો એ વખતે એ ખાઈ પૂરાઈ ગયેલી છે ઓલમોસ્ટ પૂરાઈ ગયેલી હતી અને એકચ્યુઅલી પાર્ટ ઓફ ઇટ આપણું રિવર્સ આઉટસોર્સિંગ ચાલુ થયું હતું કે ટેકનોલોજી પહેલી આપણા ફ્રાન્સ કે જાપાન કે જર્મની થઈને પહેલી આપણી પાસે આવે આપણે કરીએ ને પછી અમેરિકન્સ પાસે જાય અને એનો જીવતું જાગતું ઉદાહરણ ટ્રાન્સ રેડિયલ ટેકનિક છે જ્યારે અમે ચાલુ કરી ત્યારે અમેરિકામાં વન પર્સન્ટ કેસ બી નતા થતા અત્યારે પચીસ થી ત્રીસ ટકા કેસ થાય છે અને દે આર એક્સપેક્ટેડ ટ્રાન્સ રેડિયલ આખા અમેરિકામાં ને હવે પચાસ ટકા ઉપર જશે પણ આપણે હમણાં એક શબ્દ વાપર્યો ત્રણ થી ચાર વર્ષ પહેલા સુધીમાં હા તો આજે શું પરિવર્તન આવ્યું છે એનો મતલબ પછીથી છેલ્લા બે ત્રણ વર્ષમાં જે ખરેખર મને કહેતા દુઃખ થાય છે કે જે નવી ટેકનોલોજી દુનિયામાં ડેવલપ થઈ રહી છે એ ઇન્ડિયામાં આવવામાં બહુ જ પ્રોબ્લેમ આવી રહ્યા છે પણ દાખલા તરીકે પરક્યુટેનિયસ વાલ ટ્રાન્સેવોટિક વાલ કે માઇટ્રા રિપેર બરાબર છે લેફટે લેપ પેન્ડેજ ઓક્લુડર આવી ઘણી બધી ટેકનિક અમારા ફિલ્ડની ટેકનોલોજી બીજા ફિલ્ડની કારણ કે ડીસીજીઆઈ જે બોડી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું હેલ્થ ડિપાર્ટમેન્ટનું એના બધા નિયમો બહુ કડક થઈ ગયા છે અને આ વસ્તુ અમે જયારે ઇન્ટરનેશનલ કંપનીઝ સાથે ડિસ્કસ કરીએ કે ભાઈ તમને પ્રોબ્લેમ શું છે તો એ લોકો એમનો વ્યૂ પોઈન્ટ એ રીતે મૂકતા હોય છે કે જે વસ્તુ અમેરિકામાં ઓલરેડી એપ્રુવ થઈ ગઈ હોય અમેરિકન એફડીએ કે જે બહુ સ્ટ્રીન્જન્ટ છે કે જાપાન એફડીએ એપ્રુવ કરી હોય કે જે ખૂબ સ્ટ્રિન્જન્ટ ઓર્ગેનાઇઝેશન છે એનો ઇન્ડિયામાં અમે જયારે એપ્લાય કરીએ ત્યારે ડીસીજીઆઈ જે દિલ્હીમાં છે એ કહે છે એ વાત સાચી આપણી પણ ડીસી વચ્ચે એવી વાત હતી કે આપણે આપણા ક્ષેત્રના જેટલા નિષ્ણાતો અથવા તબીબ જે હતા એમના દ્વારા કેટલો દુરુપયોગ થયો ત્યાર પછી મને જે માહિતી છે ત્યાં સુધી ત્યાર પછી કેટલાક પ્રતિબંધો આવ્યા હતા એ છે ને જે રિસર્ચ જે થતી હતી ક્લિનિકલ રિસર્ચ એમાં રિસર્ચ અમુક એવા સ્કેન્ડલ થયેલા છે દેશના વિવિધ ભાગોમાં પણ એના કારણે જનરલાઇઝ સ્ટ્રીકનેસ આવી છે એટલે કહેવાનો મતલબ એ છે એના કારણે મિલિયન્સ ઓફ યુએસ ડોલરનું જે રેવન્યુ અમેરિકા કે યુરોપથી બધું ઇન્ડિયામાં આવતું હતું ક્લિનિકલ ટ્રાયલનું એ બધું ડાયવર્ટ થઈને મલેશિયા ઇન્ડોનેશિયા સિંગાપુર સાઉથ કોરિયા ચાઇના આ બધે જતું રહ્યું બીજું કે જે ઓલરેડી નવી ટેકનોલોજી અમેરિકામાં એપ્રુવલ મળી ગયું છે કે જાપાન જેવી જેવા કન્ટ્રીમાં એપ્રુવલ મળી ગયું છે એ ટેકનોલોજીમાંથી ઇન્ડિયાના પેશન્ટ ઉપર ટ્રાયલ કરો ને તમે આટલા પેશન્ટો ઉપર કરો અને આટલું ઇન્વેસ્ટ કરો એવું કહેશો તો કોઈ નવા રિસર્ચવાળી કંપની ઇન્ડિયામાં આવવા માટે કોઈ તૈયાર નહીં થાય અને જે આપણે આટલા માઇલેજ જે મેળવ્યા છે છેલ્લા દસ વર્ષમાં કે બિલકુલ આંખમાં આંખ અમેરિકન ને યુરોપિયન મોટા માણસો સાથે વાત કરી શકીએ છીએ એ લોકો આપણને સાંભળે છે ને રિસ્પેક્ટફુલી સાંભળે છે એ ધોરણ જે આખું સ્તર જે ઊભું થયું છે એમાં આપણે પાછા પડી તો જે એફડીએ છે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેટર અમેરિકા અને જાપાન એક કોમ્પ્યુટર ઓથોરિટી કહેવાય તો ઇન્ડિયાના જે એફડીએ છે એનું વલણ આ બધી બાબતમાં કેવું હોય છે હવે ખબર નથી કે કઈ રીતે આ છે કે કોના ઇન્સ્ટ્રક્શનથી ચાલી રહ્યા છે પણ એ લોકો બિલકુલ અમુક જ રીતનું કડકઈ કરે છે કે ભાઈ તમારે આ ટ્રાયલ કરવો જ પડે કન્ઝર્વેટિવ એપ્રોચ વધારે પડતો કન્ઝર્વેટિવ એપ્રોચ થઈ ગયો છે અને ઘણી વખતે મને આ પ્રશ્ન ઉભો થાય છે કે આપણા જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે પોતે આ બધી વસ્તુઓ માટે એમને બહુ ગર્વ છે કે દેશની ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થાય કે આ બધું થાય અને એ વસ્તુને એ આખા જે આખો જે એરિયા છે એને ઇન્ટરનેશનલી બી પ્રોજેક્ટ કરી રહ્યા છે હા મને લાગે છે કદાચ એમના ધ્યાનમાં આ વસ્તુ આવી નથી લાગતી કાં તો અત્યાર સુધી એમના એજન્ડા ઉપર આવી નથી એક ડોક્ટર તરીકે આપનું સમાજમાં ખરેખર બહુ ઊંચું યોગદાન કહેવાય આપ લોકોના આશીર્વાદ મેળવો છે તોય તે મીડિયાની અંદર એમના વિરોધમાં અવારનવાર અહેવાલો તો આવતા જ હોય છે એટલે એને આપ કઈ રીતે જુઓ છો હવે એવું છે કે દરેક ઘરમાં કોઈને કોઈ દર્દી હોય ઓકે એટલે હેલ્થ રિલેટેડ કોઈ પણ ન્યૂઝ હોય એનું મહત્વ પછી એ પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન્યૂઝ હોય એ દરેક હાઉસની અંદર એનું એક મહત્વ વધારે હોય હવે એ વસ્તુને તમે જો આ રીતે કેપિટલાઇઝ કરવા જાઓ કે ભાઈ ચાલો આને કોઈ બી ખરાબ પ્રસંગ કે કોઈ ખરાબ ઇન્સિડન્ટ થયો કે કોઈ કોમ્પ્લિકેશન થયું ને એને એને જ હાઈલાઈટ કર્યા કરો તો આખી જે નેગેટિવિટી ડોક્ટર કે આખા ફિલ્ડ માટે ડેવલપ થાય અલ્ટિમેટલી એ નુકસાન કરતા આખા સમાજ માટે છે એ કેમ છે હું તમને કહું સમાજ માટે નુકસાન કરતા કે પછી ડોક્ટર બી ડિફેન્સિવ મોડ પર આવી જાય અને આખી પ્રેક્ટિસ અમેરિકન પ્રેક્ટિસ જેવી થઈ જાય જે થવા માંડી છે ઓકે માથાના દુખાવો લઈને તમે જાઓ તો પહેલાના જમાનામાં તમારા ડૉક્ટર હોય એ દવા લખી આપે કે આ નાનું મોટું કંઈ કરાવે ઇન્વેસ્ટિગેશન ના કરાવે હવે જાઓ તો યુ હેવ ટુ ગો થ્રુ એ બેટરી ઓફ ઇન્વેસ્ટિગેશન બધા ઇન્વેસ્ટિગેશન થાય ભલું હોય તો સીટી સ્કેન કે એમઆરઆઈ પણ થઈ જાય એ થવા પાછળનું આ જ કારણ છે કે કંઈક થાય એટલે કેસ ઠોકો ડૉક્ટર એટલે હા ચોક્કસ ચોક્કસ આ થયું છે એટલે આમાં કંઈક કરવાની જરૂર છે આ નેગેટિવ વિશિયસ સાયકલ જે આખી જે ચાલી રહી છે કોઈ પોઈન્ટ પર એને તોડવાની જરૂર છે ડૉક્ટરોની સારી વાતો પણ મીડિયા હાઇલાઇટ કરવા હાઈલાઈટ કરે એવી મારી તમને નમ્ર વિનંતી છે અને અપીલ છે ગરીબ દર્દીઓ કેટલાય છે એ લોકોને ખૂબ સસ્તી મળે એના માટે આપના પણ કોઈ આયોજનો હોય કે નહીં અને બીજું ફીએસઆર એક વસ્તુ છે જે કોર્પોરેટ કંપનીઓને લાગુ પડે છે તો એ જેવી ઇન્સ્ટિટ્યુશન્સ છે એને પણ એમાં પણ એની સામાજિક જવાબદારી ખરી કે નહીં અચકે જેનો લાભ દર્દીઓને તમે ચોક્કસ હેતુસર આપી શકો રેગ્યુલર વ્યવસ્થામાં આ બહુ સારો સવાલ છે હું સિવિલ હોસ્પિટલમાં ભણ્યો ત્યાંના દર્દીઓની જે મેં વ્યથા જોયેલી છે ને એટલે મને ખબર છે કે એમના પ્રોબ્લેમ એક્ઝેક્ટલી શું છે હા એક પ્રોસીજર કંઈ બી આવી થાય એટલે એમનું આખા વર્ષનું બજેટ રફે દફે થઈ જાય અમે તો એટલીસ્ટ બીજા શું કરે છે શું નહીં એની ચર્ચા નહીં કરી મારી આ જગ્યા ચાલુ કરી એપેક્સ આર્ટ ઇન્સ્ટિટ્યુટ ત્યારથી મારા મગજમાં હતું ફાઉન્ડેશન જે ફાઉન્ડેશન મારા મધરના ફાઉન્ડેશનમાંથી હું દર્દીઓને હેલ્પ કરું છું હવે તો ફ્રેન્ડ્સ ઓફ એપેક્સ જે અત્યારે ચેરિટી કમિશનરમાં પડ્યું છે કે થઈ જાય એ પછી ચોક્કસ લોઅર મિડલ ક્લાસ ઉપર અમારું બોમ્બાર્ટિંગ જબરજસ્ત રહેશે મારી પોતાની અંદરની ઈચ્છા એવી કરી કે દરરોજની ધારો કે પંદર કે વીસ પ્રોસીજર થતી હોય તો લગભગ વીસથી પચીસ ટકા ત્રણથી ચાર પ્રોસીજર આવા કેસની થઈ શકે તો મને ખૂબ આનંદ થશે અને એના ઉપર હું કામ કરી રહ્યો છું અને હું સક્સેસફુલી આ કરી બતાવીશ આપની વિશેષ ચિંતા સમગ્ર સિનેરે જતાં શું દર્દીના લાભમાં શું થવું જોઈએ અથવા એવા કોઈ વિચારો ખરા વ્યવસ્થાની અંદર કોઈ એવો સુઝાવ હોઈ શકે વ્યવસ્થામાં આ આ વસ્તુ મલ્ટીપલ લેવલે મારી દ્રષ્ટિએ થવી જોઈએ સુધીરભાઈ પહેલમ પહેલા તો દર્દીનો ડોક્ટર માટેનો વિશ્વાસ વધવો જોઈએ ઓકે બરાબર છે જે રીતે ડોક્ટરોને ચિતરવામાં આવી રહ્યા છે એ જોતા જો આના રીતે ચાલ્યું ને પણ આપ એવું કહો છો એમાં સચ્ચાઈ જ નથી એવું ચોક્કસ સચ્ચાઈ નથી એવું નથી કે તો છે અમારા ફિલ્ડના ભી અમુક બ્લેક સીન છે સેવા ક્ષેત્ર છે વ્યવસાયિક અભિગમ એટલો બધો વધી ગયો છે એટલે એટલે હા પણ વ્યવસાયિક અભિગમ વધારે પડતો વધી ગયો છે એ હું કબૂલ કરું છું એમાં હું નાય નથી કહેતો કે અમુક અમુક લોકો એવા છે કે અમુક હોસ્પિટલો એવું કરતી હશે પણ એનો અર્થ એવો તો નથી ને કે બધા જ હોસ્પિટલને બધા જ ડોક્ટરો ખોટી રીતે જઈ રહ્યા છે બરાબર તમે એક વસ્તુ વિચારો કે અમુક કોર્પોરેટ હોસ્પિટલોના પોતાના બી અમુક ખર્ચા હોય છે કે એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનો ઓકે તમે એનએ બીએચ જે નેશનલ એક્રેડેશન લો તો એ લોકો કહે છે કે તમારે આટલો વન ટુ વન નર્સનો બે આઈસીયુમાં રેશિયો રાખવો પડે નર્સ ટુ પેશન્ટ તમારે આટલો એરિયા હોવો જ જોઈએ તમારે આટલા 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 સ્ટેચ્યુટરીઝ ફૂલફિલ કરવા પડે પ્લસ એ લોકોની પોતાની ફીસ તો આ બધો ખર્ચો તમે આ રૂપિયો જાય તો ક્યાંકથી તો એ હોસ્પિટલ રૂપિયો લે ને એટલે વસ્તુ આ છે એટલે આમાં બે ચાર વસ્તુઓની જરૂર છે પહેલા પહેલા તો દરેક માણસ પોતાના હેલ્થ વિશે ઇન્સ્યોરન્સ લેવાનું આયોજન કરવું જોઈએ બીજું કે ડોક્ટરો જે સારું કામ કરી રહ્યા છે કે હોસ્પિટલો સારું કામ કરી રહી છે એને બી મીડિયાએ પ્રોજેક્ટ કરવી જોઈએ જેથી આ એક જે નેગેટિવિટી ઊભી થઈ છે સમાજમાં એ ઓછી થાય અને જે લોકો ખોટું કરી રહ્યા છે એને પકડી પકડીને સજા કરો ને અમે ક્યાં ના પાડીએ છીએ બરાબર છે પણ એના કારણે ઓવરઓલ રેટિંગ જે ડાઉન થઈ ગયું છે ને એ ના થવું જોઈએ જ્યારે ટ્રાયકો કરો છો ત્યારે આ ડેમોન્સ્ટ્રેશન વખતે પોતે દર્દીનું ઓપરેશન કરતા કરતા સ્ક્રીન ઉપર અને ચારસો જણ ડોક્ટરોની સાથે સંવાદ કરતા હોય તો તો બહુ મોટું સ્ટ્રેસ નું કામ છે ઓપરેશન તો એ સ્ટ્રેસ મારો સવાલ એટલો છે

મોટા ભાગના ફ્રી લઈન કરી આપીએ છીએ અચ્છા ડોક્ટરને પણ કાયદાનું સંરક્ષણ તો મળતું જ છે ને આપે કીધું કે દર્દી મરી જાય એટલે હેડલાઇન કરો આજે કાયદાનું રક્ષણ તો બરાબર છે કાયદાનું રક્ષણ આખી દુનિયામાં બધાને મળે છે પણ સુધીર ભાઈ એક વસ્તુ તમને કહું કે જે મેન્ટલ ટ્રોમામાંથી પછી અમે પાસ થઈએ છીએ ને જ્યારે આ વસ્તુ થાય એ એ બીજા ફિલ્ડના બીજા પ્રોફેશનલ્સ આ વસ્તુને સમજી નથી શકતા આજની તારીખમાં પણ કોઈ દર્દીમાં કોમ્પ્લિકેશન થાય હું કન્ફેસ કરું છું કે કોઈ પેશન્ટ ગુજરી ગયું તો એ દિવસે રાત્રે મને જમવાનું ફાવતું નથી મારા ઘરના લોકો કે મારા વાઇફ હોય કે મારો સન હોય કે મારા ફાધર હોય એને બી ખબર પડી જાય કે આજે તેજસનો મૂડ બરાબર નથી બરાબર અને મને એકલા બેસી અને હું કોન્સ્ટન્ટલી વિચારું રાત્રે ઊંઘ પણ ના આવે આ પરિસ્થિતિ મારી પચીસ વર્ષની પ્રેક્ટિસ પછી પણ જાય છે અને એના કારણે મારી તબિયતને કેટલું નુકસાન થાય છે હું જાણું છું મારા જેવા કેટલાય ડૉક્ટર મિત્રોને કેટલું નુકસાન થતું છે હું જાણું છું અને હું સમજી શકું છું જે સમાજે સમજવાની જરૂર છે યોગ અને પ્રાણાયામની દિશામાં પણ આપણે જવું જોઈએ આપ જોઈ રહ્યા છો વર્લ્ડ યોગ ડે પણ સેલિબ્રેટ કર્યો માની લો કે ભારતની જનતા યોગ ઉપર આગળ વધે તો હૃદય રોગનો જે રેટિંગ છે એમાં ઘટાડો થાય કે કેમ આપની શું માન્યતા છે હું તો માનું છું ઓલ્ટરનેટિવ મેડિસિનમાં એવું નથી કે હું એલોપેથીનો ડોક્ટર છું એટલે માત્ર એલોપેથી અને બીજું કે હું યોગ પંદર વર્ષથી તો હું પોતે પ્રેક્ટિસ કરું છું બધા જ આસન સૂર્ય નમસ્કાર શીર્ષાસન બધું કરી શકું છું બરાબર છે અને કરું છું રેગ્યુલર અને એના ફાયદા ઘણા છે ઓકે હવે તમને એક ઉદાહરણ આપું કે અત્યારના જે લેટેસ્ટ શું છે અમારા ફિલ્ડમાં ન્યુરો મોડ્યુલેશન ટ્રીટમેન્ટ બરાબર છે કે ભાઈ તમને અમુક એરિયામાં કંઈક દુખાવો થયો મળતો જ નથી કોઈ કારણસર બરાબર છે તો તમે તમારા સ્પાઇનલ કોર્ડની અંદર એ સાધન મૂકી અને ત્યાંના નર્વસને સ્ટિમ્યુલેટ કરો કે જે એરિયાની નવસ હોય એને સ્ટીમ્યુલેટ કરીને દુખાવો ઓછો થાય પાર્કિન્સોનિઝમનો દર્દી છે સરખી રીતે નથી ચાલી શકતો તો એનો જે બ્રેઇનમાં જે નવ જતી હોય એને તમે સ્પાઇનલ કોર્ડમાંથી સ્ટિમ્યુલેટ કરો કે અંદર મૂકી દો અને એ સ્ટીમ્યુલેટ થાય એટલે એમાં ફાયદો થાય આ બધું શું છે આપણા પાંચ હજાર વર્ષ પહેલાં કે દસ હજાર વર્ષ પહેલાં કે પચીસ હજાર પહેલા આપણા યોગીઓ આ બધું શીખવાડીને યોગ વિદ્યામાં બધું લખેલું છે ફોરવર્ડ બેન્ડિંગ બેકવર્ડ બેન્ડિંગ લેટલ ટ્વિસ્ટિંગ તમારો આખો સ્પાઈનલ કોલમની બધી ને કોન્સ્ટન્ટલી તમે સ્ટિમ્યુલેટ કરો છો એને ઇન્વિગ્રેટ કરો છો અને એના કારણે તમારા એ બધા ઓર્ગન્સને અસર થાય છે તમે શીર્ષાસન કરો તો તમારા પિચ્યુટરી ગ્લેન્ડમાં બ્લડ જાય તમે સર્વાંગાસન કરો તમારી થાઇરોઇડ સ્ટિમ્યુલેટ થાય તમે પશ્ચિમોત્તાસન કરો તો તમારું પેનક્રિયાસ દબાય તમારા બીજા બધા લિવર દબાય ઓર્ગન એટલે કોઈ બી ઓર્ગન્સ હોય અને કોન્સ્ટન્ટલી તમે મસાજિંગ કરો તો આના કારણે ચોક્કસ ફાયદો થાય જ પણ પણ આની ડાઉન સાઇડ હું તમને કહું હા ઘણા લોકો અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે પ્રોજેક્ટ કરવા કોશિશ કરે છે કે તમને આ હૃદય રોગ મટાડી દઉં કશું કરાવતા નહીં યોગ કરો આ ફૂંકો મારો પ્રાણાયામ કરો બધું મટી જશે એવી રીતે દર્દીઓએ રવાડે ના ચડવું જોઈએ આ ક્ષેત્રમાં આગળ વધતા વધતા આપ ઘણા આગળ વધી ચૂક્યા છો હજી આગળ શું કરવા માંગો છો આપ જો તમને એક જ સેન્ટેન્સમાં કહું હા તો અત્યારે આ ડોક્ટર સારો છે બધું સરસ કરે છે આ છે તે છે સમાજમાં એક સ્ટેજ એવું આવશે કે હું રિટાયર થઈશ ઓકે અને એક સ્ટેજ એવું આવશે કે હું આ દુનિયામાં નહીં હોઉં બરાબર છે જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં ને ત્યારે આ ડોક્ટર કેટલો સારો હતો કે કેટલો બાહોશ હતો કે કેટલા દર્દીને સારા કર્યા શું કરીએ કોઈ યાદ નહીં રાખે લોકો એટલું જ યાદ રાખશે કે આ સારો માણસ હતો કે સારો માણસ નતો આ જ વસ્તુ ધ્યાનમાં રાખીને હું મારું કામ કરીશ હૃદયરોગ થાય જ ને એના માટે કોઈ સરસ ટીપ્સ હોય તો કહી દે અથવા થોડી આપી દે રોગ થવાનો હોય તો થાય પણ જે વસ્તુ ઇનેવિટેબલ હોય ને એના પ્રેમમાં પડી જવું બરાબર છે હા ધારો કે થયો ને તો એનાથી દુઃખી ના થવું એની દવા છે એની ટ્રીટમેન્ટ છે અને એના વિશે કોઈ નેગેટિવ ફિલિંગ બી ના રાખવું એ વસ્તુ સાથે તમે નોર્મલ જિંદગી ચોક્કસ જીવી શકો છો એટલે દર્શક મિત્રોને બી મારે એ જ કહેવાનું કે આ બધી વસ્તુઓથી ગભરાવું નહીં એટલી બધી સરસ ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે તમને મોટા ભાગના દર્દીઓને વાંધો ના આવે પણ તમે એમ કહો કે સો ટકા ગેરંટી સો ટકા ગેરંટી કોઈ ફિલ્ડમાં ના હોય એ તો તમે જાણો છો રસ્તા ઉપર જતા સુધીરભાઈ કોઈ વેહિક્યુલર એક્સિડન્ટ થાય અને કંઈ નુકસાન થઈ જાય ગમે તેને થઈ શકે તેજેશભાઈ અમારા ઓફ ધ રેકોર્ડમાં આપે આવ્યા સંવાદ કર્યો બદલ ખૂબ ખૂબ આભાર અને મારા દર્શકો હતી પણ આઈ એમ હાઈલી ઓપલાઈ થેન્ક યુ